ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2017ના કાર્યક્રમ બાબતે જૂનાગઢ કલેક્ટરે પત્રકારોને આજે ચૂંટણીલક્ષી બાબતે પરિષદ યોજી માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ વગેરે મતદાર વિસ્તારની બાબતે વિગતો જણાવી હતી. અહેવાલ દેવાંગ ટાંગ, જૂનાગઢ. ગુજરાત રાજ્ય વિધાનસભા સામાન્ય ચૂંટણી 2017 તારીખ 25/10/2017 ના રોજ કરેલી છે. જે અંતર્ગત ચૂંટણીનું નોટિફિકેશન તારીખ 14/11/17 રોજ, ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 21/11/17, ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ 22/11/17, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 24/11/17, મતદાનની તારીખ 9/12/17 અને મતગણતરીની તારીખ 18/12/17 જાહેર થયેલ છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર 1/1/17ની લાયકાતની તારીખમાં 25/10/17ના રોજ જે ફાઇનલ પબ્લિકેશન, મતદાર યાદીનું ફાઇનલ પબ્લિકેશન થયું, તે મુજબ કુલ મતદારની સંખ્યા 11,60,407 છે, જેમાં સ્ત્રી મતદારો 5,55,793 તથા પુરુષ મતદારો 6,04,604 છે. જૂનાગઢ જિલ્લામાં કુલ પોલિંગ સ્ટેશન એટલે કે મતદાન મથક 1369 છે, તેમજ ચૂંટણીના 7 દિવસ પહેલાં BLO દ્વારા ફોટો વોટર સ્લિપ એટલે કે મતદાર કાપલીનું વિતરણ BLO દ્વારા ઘરે હાઉસ ટુ હાઉસ જઈને કરવામાં આવશે. તેમની સાથે એક ગુજરાતીમાં બ્રોશર પણ કુટુંબ દીઠ એક આપવામાં આવશે. તમામ મતદાન મથકો ખાતે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીની સુવિધાઓ પૂરી પાડવા માટેની ચકાસણી થઈ ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં કુલ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ 3,329 આઈડેન્ટિફાઈ થયેલા છે અને તેમના સહાયકને પણ આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે, જે મતદાનના દિવસે PWD વોટર જ્યારે મત આપવા જાય ત્યારે મતદાન મથક ઉપર એમને પ્રાયોરિટી આપવામાં આવશે, તેમજ એમને સહાયકની જો જરૂરિયાત હોય તો સહાયક તરીકે એમને મદદરૂપ થશે. જિલ્લાની અંદર કુલ એસી વાઇઝ 5 મહિલા મતદાન મથકો નક્કી કરવામાં આવેલા છે, જે અંતર્ગત આ મતદાન મથકની અંદર તમામ પોલિંગ સ્ટાફ મહિલા હશે, તેમજ પોલીસ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ પણ મહિલા હશે. ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમ વખત VVPAT મશીનનો ઉપયોગ કરવાની જાહેરાત થયેલ છે, તેમજ ઉમેદવાર જે ઉમેદવાર હશે તેમનો ખર્ચની મર્યાદા ચૂંટણી પંચ દ્વારા 28 લાખ નક્કી કરવામાં આવેલી છે. જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એના માટેનો ટોલ ફ્રી નંબર 1800-233-0442 ફાળવવામાં આવેલ છે, જે ટોલ ફ્રી નંબર છે. કોઈ પણ વ્યક્તિ આ નંબર ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ અથવા પોતાની કોઈ માહિતી જોતી હોય તો એ મેળવી શકે છે.